અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતું હું સૈયદ તસનીમ આજે આપણે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ ભાગ પાંચના અંદર દાખલા નંબર ત્રણ વિશે માહિતી મેળવીશું તો તમારો દાખલો નંબર ત્રણ જે છે સમીકરણ વાય બરાબર ત્રણ એક્સનો આલેખ દોરો તો આપણે આલેખ દોરતા પહેલાં એના યામ અને વાય યામ નક્કી કરી લઈએ તો યામ અને વાય યામ નક્કી કરવા માટે આપણે એક્સ અને વાયની કિંમતો શોધીશું તો તમને ખબર જ છે કે આપણે ચાર યામ શોધવા હોય તો ચાર યામ અને ત્રણ યામ શોધીએ તો પણ ચાલે તો આપણે એક્સ અને વાયની ચાર કિંમતો શોધીએ ધારી લઈએ પહેલાં માટે કે જો ચાલો એક્સની કિંમત આપણે આપણે શૂન્ય લઈએ છીએ તો વાય બરાબર ત્રણ એક્સમાં એક્સની કિંમત કેટલી મૂકીશું શૂન્ય મૂકીએ તો વાયની કિંમત જો ત્રણો શૂન્ય સાથે ગુણાકાર કરીએ એટલે કે જવાબ આવશે શૂન્ય તો વાયની કિંમત કેટલી મળી શૂન્ય એક્સની કિંમત શૂન્ય વાયની કિંમત શૂન્ય તો આપણે એક્સ આમ પહેલાં અલ્પવિરામ આગળ અને પાછળ હોય તે વાય આમ ની કિંમત શૂન્ય અને વાયની કિંમત શૂન્ય તો પણ એક બિંદુ મળી ગયું એક બિંદુ કયું મળ્યું શૂન્ય શૂન્ય જેને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે એટલે આ આલેખ જે છે એ આલેખ શેમાંથી પસાર થશે ઉગમ બિંદુમાંથી પસાર થશે એવો ખ્યાલ આવી જાય છે હવે બીજી કિંમત ધારીએ એક્સની કિંમત જો એક્સ બરાબર એક લઈએ તો સમીકરણ વાય બરાબર ત્રણ એક્સમાં વાયની એક્સની કિંમત કેટલી મૂકીએ એક મૂકીએ તો આપણે y ની કિંમત કેટલી મળશે 313 તો x અને y નક્કી થઈ ગયા તો x ની કિંમત 1 તો y ની કિંમત 3 તો x યામ 1 તો y યામ 3 લખી દે અહીં આ રીતે ચાલો આ જ રીતે આપણે તીજો x ની કિંમત નક્કી કરીએ કે જો x બરાબર કેટલા ધારીએ x ની કિંમત ધારો કે -1 લઈએ ચાલો તો -1 તો સમીકરણ આપણું છે વાય બરાબર ત્રણ એક્સ માટે વાય બરાબર ત્રણ ઓછા એક માટે વાય બરાબર ત્રણનો ઓછા એક સાથે ગુણાકાર એટલે ગુણાકારમાં ઓછા ઓછા જ રહે અને ત્રણ એકું ત્રણ એટલે ઓછા ત્રણ તો એક્સ વાય અને વાય આમ તો બિંદુ આપણને મળ્યું ઓછા એક ઓછા ત્રણ તો ઓછા એક આ બિંદુ આપણને મળે છે આ જ રીતે ચલો ચોથું બિંદુ શોધીએ કે એક્સની કિંમત જો એક્સ બરાબર બે લેતા તો આપણને વાયની કિંમત કેટલી મળે છે તો વાય બરાબર ત્રણ એક્સ માટે વાય બરાબર ત્રણ અને એક્સના જગ્યાએ બે માટે વાય બરાબર ત્રણ દુ છ તો વાયની કિંમત આપણને છ મળે છે તો એક્સ અને વાય તો એક્સની કિંમત બે તો વાયની કિંમત છ એટલે આપણને બિંદુ મળી ગયા બે અને છ હવે આ કોષ્ટક તૈયાર છે હવે આ કોષ્ટકને આપણે આલેખમાં આ બધા બિંદુઓને આલેખમાં દર્શાવીએ તો આપણે આલેખ પોથીના અંદર મેં પહેલેથી જ એક્સ અક્ષ તમને ખ્યાલ જ છે આ તરફ જે હોય એને આપણે આડો પટ્ટો જેને કહેવામાં આવે છે એને એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને તો લખી દઈશું એક્સ અક્ષ એક્સ ડેસ અક્ષ દર વખતે લખવાનું છે વાય અક્ષ વાય ડેસ અક્ષ હવે બંને અક્ષ જ્યાં મળે છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ એના આમ શૂન્ય બરાબરની આ તરફ એક્સ અક્ષના ઉપર બધા ધન આવશે આ તરફ બધી સંખ્યાઓ ઋણ આવશે પોઈન્ટ બતાવવાના રેખાના ઉપર અને એના નીચે બરાબર ડાગ લીટી જ્યાં હોય ત્યાં નીચે એના બિંદુઓ લખવાના એવી રીતે વાયક્સના ઉપર ઉપરની તરફ બધી ધનસંખ્યાઓ અને નીચેની તરફ બધી ઋણ સંખ્યાઓ લખીશું તો હવે બિંદુઓ કયા કયા હતા તો પહેલું બિંદુ આપણું હતું તો આપણે કોષ્ટક બનાવેલું છે કોષ્ટકના અંદર લખી દઈશું કે પહેલું બિંદુ શૂન્ય શૂન્ય છે બીજું બિંદુ એક ત્રણ છે ત્રીજું બિંદુ આપણે શોઈ દીધું ઓછા એક ઓછા ત્રણ છે અને ચોથું બિંદુ બે અને છ છે હવે વારાફરતી એને દર્શાવવાના છે તો આપણે એક બિંદુ તો મળી ગયું શૂન્ય શૂન્ય એક્સયામ શૂન્ય અને યામ પણ શૂન્ય તો એ ક્યાં છે અહીંયા છે તો આપણે એના યામ લખી દઈશું શૂન્ય શૂન્ય લખી દીધા હવે એક અને ત્રણ તો એક્સયામ એક તો એક્સયામ એક અહીંયા છે અને યામ ત્રણ વાયમ આ ત્રણ અહીંયા છે બંને ધન છે પહેલાં ચરણમાં બિંદુ આવશે એટલે ચરણ એકના અંદર આપણે આ રીતે લખીશું એક ત્રણ હવે અહીં જુઓ બીજું બિંદુ ઓછા એક અને ઓછા ત્રણ તો x ઓછા એક તો એક્સયામ ઓછા એક આ તરફ છે અને y આમ ઓછા ત્રણ તો વાયયામ ઓછા ત્રણ અહીં નીચેની તરફ છે અહીં ઓછા એક અને આ ઓછા ત્રણ એટલે બિંદુ ક્યાં આવશે ત્રીજા ચરણમાં આવશે એટલે ત્રીજા ચરણમાં આપણે અહીંયા આમ બિંદુ દર્શાવીશું ઓછા એક ઓછા ત્રણ આ રીતે દર્શાવી દીધું હવે કયું બિંદુ છે બે અને છ પહેલાં યામ ધ્યાનમાં લેવાનો તો બે તમને મળી ગયા અને યામ છ બંને ધન છે એટલે પહેલાં ચરણમાં છે એટલે મળી ગયો આપણને બિંદુ બે એક્સ યામ બે અને વાય આમ છ એટલે બે છ હવે આ ચારેય બિંદુમાંથી પસાર થતી આપણી રેખા દોરીએ તો એ રેખા પસાર થવી જોઈએ તો આપણે ચારેય બિંદુ કેવા શોધ્યા છે સાચા છે નહીં હોય તો ખોટું છે કોઈ જો બિંદુ નહીં આવે એક જ રેખામાં તો આપણે ખોટા આમ શોધેલા છે એ માની લેવાનું અને ફરીથી એક જ લીટીમાં આવે એવા બિંદુઓ શોધવાનો પ્રયત્ન કરવાનો તો આપણે આ એમાંથી એક જ રેખા પસાર થઈ ગઈ મતલબ કે આ દ્વિચલ સુરેખ ના ચારે બિંદુઓ સાચા છે અને એનું સમાધાન કરે છે તો હવે આ સમીકરણ આપણે આ રેખાને નામ કયો આપીશું તો વાય બરાબર ત્રણ જે સમીકરણનું નામ આપેલું છે તે આપણે રેખા દોરેલી છે આ જ રેખા દ્વિચર સુરેખ સમીકરણ છે એટલે આ રીતે તમારે આલેખ દોરવાનો છે હવે આપણે આના પછીનો તમારો જે પ્રશ્ન છે એ જોઈએ પ્રશ્ન કર્યો છે કે પ્રશ્ન તમારો ચોથો પ્રશ્ન કે સમીકરણ સમીકરણ તમને આપેલું છે સમીકરણ ચોથો પ્રશ્નમાં ત્રણ બરાબર બે એક્સ વત્તા આ સમીકરણ આપેલું છે આ સમીકરણના આપણે બિંદુઓ શોધવાના છે તો આપણે જે પહેલાં પ્રમાણે કર્યું એ જ રીતે સમીકરણના બિંદુઓ શોધીએ તો કોષ્ટક તૈયાર કરી નાખીએ કોષ્ટકના અંદર એક્સામ અને વાયામ ચાર બોક્સ બનાવી દઈશું હવે પહેલાં માટે જો એક્સ બરાબર તમારે જે લેવું હોય તો આપણે શૂન્ય લઈએ છીએ તો એક્સ બરાબર શૂન્ય માટે ત્રણ બરાબર બે એક્સ વધતા વાય માટે ત્રણ બરાબર બે શૂન્ય મૂકીએ વધતા વાય માટે ત્રણ બેનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય વત્તા વાય માટે ઓછા ત્રણ બરાબર શૂન્ય જેમ છે તેમ જ રહેશે એટલે વાય જેમ છે તેમ માટે વાય બરાબર ઓછા ત્રણ તો એક્સ યામ અને વાય આમ મળી ગયા એક્સની કિંમત શૂન્ય તો વાયની કિંમત ઓછા ત્રણ તો આપણે કોષ્ટકમાં લખી x એક્સની કિંમત શૂન્ય તો ની કિંમત આપણને કેટલી મળે છે ઓછા ત્રણ હવે આ જ રીતે બીજો આમાં શોધીએ કે જો એક્સ બરાબર એક્સની કિંમત આપણે લઈએ એક લઈએ તો સમીકરણ આપણું જે આપેલું છે ત્રણ બરાબર બે એક્સ વધતા વાય માટે ત્રણ બે એક્સના જગ્યાએ કિંમત મૂકતા એક મૂકતા વધતા વાય માટે ત્રણ બેનો એક સાથે ગુણાકાર બે વધતા વાય હવે ત્રણ વાયને કરતાં બનાવવાને છે બરાબરની તરફ આ બે છે બરાબરની આ તરફ આવશે એટલે ઓછા બે બરાબર વાય ત્રણમાંથી બે જાય એટલે કે એક અને મોટી સંખ્યાની નિશાની માટે વાય બરાબર એક તો એક્સ અને વાય આમ આપણને મળી ગયા એક્સયામ એક તો વાયમ એક એટલે એક અને એક હવે આ બે બિંદુઓ મળ્યા ત્રીજું બિંદુ આપણે નક્કી કરીએ તો ત્રીજું બિંદુ ધારી લઈએ કે ત્રીજું બિંદુ કહી લઈએ કે જો એક્સની કિંમત કેટલી લઈએ એક્સની કિંમત બે હોય તો તો ની કિંમત બે હોય તો સમીકરણ આપેલું આપેલું છે ત્રણ બરાબર બે એક્સ વધતા વાય માં ત્રણ બે ની કિંમત કેટલી મૂકીશું બે મૂકીએ વધતા વાય માટે ત્રણ બેનો બે સાથે ગુણાકાર ચાર વધતા વાય માટે ત્રણ બરાબરની આ તરફ ત્રણ છે ચાર આ તરફ આવે વાયને કરતા બનાવવાના છે એટલે કેવા થાય વધતા છે તો ઓછા બરાબર વાય હવે ત્રણ અને ચારની બાદબાકી થશે એટલે કે મોટી સંખ્યાની નિશાની ત્રણમાંથી ચાર જાય ચારમાંથી ત્રણ જાય એટલે એક ઓછા એક વાય માટે વાયની કિંમત ઓછા એક મળી તો અહીં એક્સ બરાબર બે અને વાય બરાબર ઓછા એક તો એક્સ અને વાય આમ આપણે નક્કી કરીએ તો એક્સ અને વાય બરાબર x ની કિંમત 2 તો y ની કિંમત -1 તો આપણે સમીકરણ ને લખી દઈશું કે x = 2 તો y = -1 મળી ગયા આપણને ત્રણ બિંદુ આ રીતે મળ્યા હવે ચોથું બિંદુ આપણે શોધવું હોય તો શોધી શકાય કે ચોથું બિંદુ આપણે લઈઈએ ચોથું બિંદુ જો x = x ની કિંમત આપણે -2 લઈઈએ તો આપણે વાયની કિંમત કેટલી મળે છે એક્સની કિંમત ઓછા બે સમીકરણ કહ્યું છે તો સમીકરણ ત્રણ બરાબર બે એક્સ વાય માટે ત્રણ બે એક્સનો કિંમત ઓછા બે વાય માટે ત્રણ બે ઓછા બેનો બે સાથે ગુણાકાર એટલે ઓછા ચાર વધતા વાય માટે ત્રણ વાયને કરતાં બનાવીએ ઓછા ચાર બરાબર ન્યા તરફ આવશે એટલે વધતા ચાર બરાબર વાય ત્રણ અને ચારનો સરવાળો એટલે ચાર વત્તા ત્રણ સાત બરાબર વાય માટે વાય બરાબર સાત તો યામ અને વાય આમ લખીએ તો X ઓછા બે તો વાયમ સાત એટલે આપણને ચોથું બિંદુ મળ્યું ઓછા બે સાત તો આપણે એમાં લખી દઈએ કોષ્ટકના અંદર એક્સયામ ઓછા બે અને વાયમ સાત તો આપણે કોષ્ટકમાં લખી દે આપણને આ સમીકરણ માટે ચાર બિંદુઓ મળી ગયા શૂન્ય ઓછા ત્રણ એક એક બે ઓછા એક ઓછા બે અને સાત ચાલો હવે એનો આલેખ આપણે દોરીએ તો આલેખમાં પહેલાં તો બિંદુઓ લખી દઈશું કોષ્ટક તમારે આ રીતે તૈયાર કરવાનું અને કોષ્ટકના અંદર બિંદુઓ લખીએ પહેલું બિંદુ કયું હતું શૂન્ય ઓછા ત્રણ સોરી શૂન્ય શૂન્ય ઓછા ત્રણ નહીં હતું શૂન્ય અને ત્રણ હતું વત્તા ત્રણ કયું આવશે પહેલું બિંદુ શૂન્ય અહીંયા ઓછા નથી શૂન્ય ત્રણ છે એટલે પહેલું બિંદુ તમારું છે શૂન્ય ત્રણ એટલે લખ્યું આપણે શૂન્ય ત્રણ બીજું બિંદુ તમારું આવશે એક એક ત્રીજું બિંદુ બે ઓછા એક અને ચોથો બિંદુ આવશે ઓછા બે સાત જો ઓછા ત્રણ લેતા એટલે જવાબ ખોટો આવતો એટલે આપણે લખીએ છીએ શૂન્ય અને ત્રણ બિંદુ છે ખોટું આપણે ગણતરી ખોટી કરેલી હતી હવે જુઓ અહીંયા તમારે આ રીતે આ લેખના અંદર આપણે એક્સ અક્ષ આ તરફ એક્સ ડેસ અક્ષ ઉપર વાય અક્ષ અક્ષ લખી દઈશું બધા ઝીરોથી આ તરફના બધા ધન સંખ્યાઓ હવે બિંદુઓ દર્શાવવાના છે તો હવે જો પહેલું બિંદુ છે શૂન્ય અને એક્સ્યામ શૂન્ય છે અને વાય આમ ત્રણ છે તો એક્સયામ શૂન્ય અહીંયા છે અને વાય અક્ષના ઉપર વાય આમ જોવાનું તો એ બિંદુ ક્યાં આવશે વાય અક્ષના ઉપર જેનો એક્સ શૂન્ય હોય તે બિંદુ વાય અક્ષના ઉપર અને જેનો વાય આમ શૂન્ય હોય એ બિંદુ એક્સ અક્ષના ઉપર આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એટલે બિંદુ આવશે શૂન્ય ત્રણ આપણે આ રીતે લખું બિંદુ દર્શાવ્યું શૂન્ય ત્રણ એને ઘૂંટવાનું નથી હવે પહેલું બિંદુ છે બીજું બિંદુ એક એક તો યામ એક અને યામ એક બંને અહીંયા આવે છે આ તરફ આ રીતે દર્શાવ્યું લખી દઈએ બિંદુને એક એક હવે બે અને ઓછા એક તો યામ બે અને વાયમ ઓછાએ તો એ કયો બિ ચરણમાં આવશે ચોથા ચરણમાં આવશે તો આપણે બે એક્સયામ બે અને વાયમ ઓછાએ એટલે બે ઓછા એક આ રીતે દર્શાવ્યું અને ઓછા બે સાત યામ ઓછા બે છે તો એક્સયામ ઓછા બે આ તરફ છે અને વાયમ સાત તો વાયમ સાત આ તરફ બિંદુ કયા ચરણમાં છે બીજા ચરણમાં છે એટલે આપણે અહીંયા લખીશું ઓછા બે અને સાત એટલે આ તરફથી આપણે જો આ ચારેય બિંદુઓમાંથી એક રેખા દોરીએ તો આપણને સમીકરણ મળી જશે તો ચારેય બિંદુમાંથી રેખા પસાર થાય છે તમે જોઈ શકો છો તો આપણે મોટી લાંબી રેખા દોરી શકીએ કેમ કે રેખા તો આનંત સુધી વિસરેલી છે અને આ રેખાને નામ આપવાનું ભૂલવાનું નહીં તો વા નામ કયું છે સમીકરણનું તો સમીકરણ ત્રણ બરાબર બે એક્સ વત્તા વાય આ એક રેખાનું નામ આપણે આપી દીધું એટલે આપણે આ ચોથો દાખલો પણ પૂર્ણ કર્યો દરેકે આલેખ પોથીમાં તમારા પાસે જે આલેખ હોય એમાં અંદર તમારે આલેખ દોરવાના છે ગ્રાફ પોથી તમારા પાસે જે અવેલેબલ હોય એમાં આલેખ દોરેલા હોવા જોઈએ એના સાથે પેજ લગાવી દો અને ગણતરી કરી દો એટલે નોટમાં ગણતરી કરો અથવા તો આલેખની સાથે દાખલાની ગણતરી કરો તો પણ ચાલે આગળનો પ્રશ્ન પ્રશ્ન બે એવો છે પ્રશ્ન બે અને પ્રશ્ન નંબર ત્રણ પછીના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું થેન્ક યુ